જો તમારું મન તમારી પાસેથી સૂચનાઓ લે તો શું તમે ચિંતા પેદા કરશો તમે બધા બસ આ સરળ સાધના કરો જો તમે બીજા કોઈ યોગ ન કરી શકો તો આટલું તો તમે કરી શકો નહીં તમે જોશો તમારી અડધી ચિંતા શાંત થવા લાગશે કારણ કે મૂળભૂત રીતે સંઘર્ષ એ છે કે તમારી અંદર બે પરિમાણ છે જો તમારું મન તમારી પાસેથી સૂચનાઓ લેતું હોત તો શું તમે ચિંતા પેદા કરત ના તો બીજે ક્યાંય જવાબો શોધશો નહીં તે ફક્ત એટલું જ છે કે તમારું પોતાનું શરીર અને તમારી માનસિક પેટર્ન તમારી પાસેથી સૂચનાઓ નથી લઈ રહ્યા તો તમે ઘણી બધી વસ્તુઓ કરી કહ્યું કે હું પ્રયત્ન કરું છું તમે જાણો છો કેલિફોર્નિયામાં આ મોટા મોટા શબ્દો વહી રહ્યા છે ખાસ કરીને સમર્પણ કરવા વિશે લેટગો વિશે એક પણ વ્યક્તિ માટે આવી ક્યારેય કોઈ વસ્તુએ કામ કર્યું નથી કર્યું છે હું તમને પૂછું છું તમને ચિંતા છે તમે લેટ ગો કરવાનો પ્રયાસ કરો ડઝ ઇટ ગો શું તે જાય છે ઇવન અ ફ્લુ ડેમ ફ્લુ ડઝન ગો તાવ પણ જતો નથી યસ નો હા કે ના સાદી શરદી પણ જતી નથી તમે કહો છો જાઓ શું તે જાય છે તેથી ચાલો સમર્પણની આ કાલ્પનિક અવસ્થામાં ન આવીએ આ બધા આસપાસ ફેંકવામાં આવેલા શબ્દો છે કોઈને ખબર નથી કે સમર્પણ શું છે કારણ કે જ્યારે તે થશે ત્યારે તમે જાણશો નહીં કે તે થયું છે તમે તે કરી ના શકો મેં સમર્પણ કર્યું તે કેવી રીતે શક્ય છે તેથી તે વસ્તુઓને છોડીને મેં કહ્યું તેમ મૂળભૂત રીતે તમે યુઝર મેન્યુઅલ વાંચી નથી આ કેવી રીતે કાર્ય કરે છે તેની માર્ગદર્શિકા વાંચી નથી આપણે આના પર ધ્યાન આપવાની જરૂર છે આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે જો તમે આ રીતે તમારો હાથ રાખો તો તે એક રીતે કામ કરશે જો તમે આમ કરો છો તો તે બીજી રીતે કામ કરશે તે એક અસાધારણ પ્રક્રિયા છે જો તે એક સરળ વસ્તુ હોત તો આપણે તેને હથોડી અને એરણ વડે આકાર આપી શક્યા હોત ઠીક છે તે ખૂબ જ સોફિસ્ટિકેટેડ છે તે એક અસાધારણ રીતે જટિલ મશીન છે તે જે કરવા માટે રચાયું છે તેના માટે તેનો ઉપયોગ કરવા વ્યક્તિએ ચોક્કસ સ્તરનું ધ્યાન આપવું પડે છે નહીતર તેમાં પોતે જ ગડબડ થઈ જશે હવે તેમાં ઘણા પરિબળો હોઈ શકે છે આનુવંશિક પરિબળો હોઈ શકે છે સામાજિક પરિબળો હોઈ શકે છે અથવા કદાચ મોટા થતાં આવતી સમસ્યાઓ હોઈ શકે છે તમે જાણો છો વિવિધ વસ્તુઓ પરંતુ તેમાંથી કોઈપણ વસ્તુને તમારી સમસ્યાઓનું કારણ માનશો નહીં મહત્વની વાત માત્ર આ જ છે કે તમે તમારા મનને જે રીતે ઈચ્છો છો તે રીતે રાખી શકતા નથી તમારી આ જ સમસ્યા છે ખરું ને જે ક્ષણે તમે આરોપણ કરો છો હું આવો છું કારણ કે મારા પિતા આવા હતા હું આવો છું કારણ કે મારા દાદાની અનુવંશિકતા ઠીક ન હતી તમે સમાપ્ત થઈ ગયા કેમ કે આપણે તે લોકોને હવે ના બદલી શકીએ હા હવે તમે કોઈ અલગ પિતા અથવા અલગ દાદા પસંદ ન કરી શકો તે સમાપ્ત થઈ ચૂક્યું છે પરંતુ તમે આને રૂપાંતરિત કરી શકો છો તમારે સમજવું જોઈએ હજુ પણ તમને ચિંતાની સમસ્યા છે તેનાથી કોઈ ફરક પડતો નથી તેમ છતાં જો તમે ગાજરનો ટુકડો મૂકો છો તો અહીં એક એવી બુદ્ધિમત્તા છે જે ગાજરને માણસમાં પરિવર્તિત કરી શકે છે મતલબ કે દરરોજ તમારી અંદર એક નવું શરીર બનતું હોય છે ખરું ને ટુકડે ટુકડે દરરોજ એક નવો માણસ બનાવવામાં આવે છે જ્યારે સૃષ્ટિનો સ્ત્રોત પોતે તમારી અંદર કાર્ય કરી રહ્યો છે અને સતત એક નવો માનવ સર્જાવી રહ્યો છે જો તમે તેને હાથમાં લો તો તમે એક સંપૂર્ણ નવી શારીરિક અને માનસિક પ્રક્રિયા બનાવી શકો છો આ અમારી સાથે થોડા સમય પહેલાં થયું હતું ગયા વર્ષે અમે તિબેટમાં ટ્રેકિંગ કરી રહ્યા હતા આઈ હું તંબુમાં હતો કોઈ કામ કરી રહ્યો હતો અને બીજી વ્યક્તિ સફરજન કાપી રહી હતી તમે જાણો છો આજકાલની પોર્સેલીન છરીઓ તો બાજુની બીજી વ્યક્તિ એ વ્યક્તિને કહે છે તે ખૂબ જ ધારદાર છરી છે સાવચેત રહેજો તેનાથી મને થોડી ચીડ આવી મેં તેની સામે આમ જોયું કારણ કે તે પુખ્ત માણસ છે તે બાળક હોય તો અલગ વાત છે ત્યારે આપણે જોવું પડશે કે તે ચપ્પુનો ઉપયોગ કેવી રીતે કરે છે પણ તે એક પુખ્ત માણસ છે અને છરી છરી તો 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 ધારદાર જ હોવી જોઈએ ને જો તે નથી તમે તેને કેમ કહો છો મેં તેની અવગણના કરી અને કામ કરવાનું ચાલુ રાખ્યું બીજી બે મિનિટમાં તેની ફરીથી કહે છે તે ખૂબ જ ધારદાર છરી છે સાવચેત રહેજો મેં કહ્યું અરે તે સંપૂર્ણ પુખ્ત માણસ છે તેને એકલો છોડી દો તે જાણે છે આ છરીનો ઉપયોગ કેવી રીતે કરવો શું તે આ છરીને ના સંભાળી શકે તે કોઈ પૃથ્વીને ફેરવતી મશીનરી અથવા અવકાશયાન કે એવું કંઈક નથી કે તેને કેવી રીતે હેન્ડલ કરવું તે ના આવડે તે એક ચપ્પુ છે ના તે ખૂબ જ છે અને હું જે કરતો હતો તે કરવાનું ચાલુ રાખ્યું બીજી બે મિનિટમાં તેણી તેને હળવેથી કહે છે પ્લીઝ ધ્યાન રાખજો બહુ ધારધાર છે અને બીજી બે મિનિટમાં તે પોતાની આંગળીમાં કાપો પાડી દે છે પછી મેં હાર માની લીધી ઠીક છે બસ આજ બધું થઈ રહ્યું છે જીવન સાથે આ જ બધું થઈ રહ્યું છે તમારી પાસે એવી બુદ્ધિમત્તા છે જેના માટે તમારી પાસે પૂરતું સ્થિર પ્લેટફોર્મ નથી અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમારી પાસે ધારદાર છરી છે માફ કરજો ખૂબ જ ધારદાર તમારા હાથમાં ખૂબ જ ધારદાર છરી છે પરંતુ તમારો હાથ સ્થિર નથી મહેરબાની કરીને જુઓ આ તમારું પોતાનું મન છે જે બધું દુઃખ ઊભું કરી રહ્યું છે ખરું ને હા કે ના તો તમારી પાસે ખૂબ જ ધારદાર છરી છે તે જેટલી વધુ તીક્ષ્ણ છે તમે તમારી જાતને તેટલી વધારે કાપશો તો આપણે છરી બુઠ્ઠી કરવાની જરૂર નથી આપણે બસ હાથ સ્થિર રાખવાની જરૂર છે ખરું ને તે અંગે કશું કરવામાં આવ્યું નથી લોકો આ બધી શાંત પાડનાર દવા અને નકામી વસ્તુઓ વડે છરીને બુઠ્ઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે જે લો છો તે છરીને બુઠ્ઠી કરવા માટે છે છરીને બુઠ્ઠી કરવી એ જવાબ નથી કારણ કે જો તમે કોણ છો તેની સંભાવનાઓને ઓછી કરશો તો બધું ઠીક થઈ જશે જો આપણે તમારા મગજનો અડધો ભાગ કાઢી નાખીએ તો તમે એકદમ શાંત રહેશો કારણ કે ચિંતા પેદા કરવા માટે થોડું મગજનું કામ પડે છે જો આપણે ખરેખર તમારા મગજનો અડધો ભાગ કાઢી નાખીએ તો તમે એકદમ શાંતિપૂર્ણ હશો અને કદાચ તમે ખુશ પણ હો વાસ્તવમાં તમને કંઈ જ પરેશાન નહીં કરે ઓકે તમે ઠીક છો બરાબર ને પરંતુ એ નથી જે આપણે શોધી રહ્યા છીએ મનુષ્ય જે શોધે છે તે છે કોઈક રીતે અમર્યાદિત બનવું અને જો આવું શક્ય કરવું હોય તો તમારે એક સ્થિર પ્લેટફોર્મ બનાવવું પડશે છરી છીનવી લેવાની જરૂર નથી છરીને બુઠ્ઠી કરવાની જરૂર નથી માત્ર હાથને સ્થિર રાખવાની જરૂર છે ખરું ને કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી ઇનર એન્જિનિયરિંગ નો અર્થ યોગનો અર્થ તે બસ આ જ છે જ્યારે હું યોગ કહું છું ત્યારે કેલિફોર્નિયામાં હોવાથી એમના વિચારો કે તે પેલા અશક્ય આસનોની કલ્પના ના કરશો યોગ એ નોટ મીન પોસ્ટ યોગનો મતલબ આસનો નથી યોગ એટલે એકીકરણ ઠીક છે યોગ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે એક થવું તે આ એકત્વનું પ્રથમ સ્વરૂપ છે તમારી જમણી અને ડાબી આને યોગમાં પિંગળા અને ઈડા કહેવામાં આવે છે તમારી અંદરનો પુરુષ પ્રકૃતિ અને સ્ત્રી પ્રકૃતિ બસ તેને એક સાથે મૂકો બસ આ સરળ સાધના કરો તમે બધા જો તમે અન્ય કોઈ યોગ ન કરી શકો તો આટલું તો તમે કરી શકો છો નહીં તમે એમ કરો કે જેને તમારા જીવન સાથે નિસ્બત છે તે સૂર્યનો ઉદય હોઈ શકે છે સૂર્ય ઉગે છે સૂર્ય ઉગ્યા વિના આ ગ્રહ પર તમારું અસ્તિત્વ જ નથી ખરું ને સૂર્ય ઉપર આવે છે એટલે જ તમારી અંદરની જીવનની હૂંફ ચાલી રહી છે વૃક્ષ ઓક્સિજન બહાર કાઢે છે અને તમે તેના માટે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો અને આ આપલે થઈ રહી છે તેના વગર તમે જીવિત ના હોત ખરું ને આ રીતે બધાને જુઓ તમે જે ખોરાક ખાઓ છો સૂર્ય પૃથ્વી કે જેના પર તમે ચાલો છો હવા જે તમે શ્વાસમાં લો છો પાણી જે તમે પીઓ છો તમારી આસપાસ રહેતા લોકો ગમે તે હોય તમે કોઈ પણ એકને પસંદ કરો બસ આટલું કરો તમારા જમણા અને ડાબાને સંપૂર્ણ રીતે એકસાથે મૂકો આમ નહીં આમ નહીં સંપૂર્ણ ઠીક છે બસ તમારા માટે ખરેખર મહત્વની હોય તેવી કોઈ વસ્તુ તરફ જુઓ કદાચ સૂર્ય કદાચ આકાશ કદાચ વાદળ કદાચ વૃક્ષ કદાચ વ્યક્તિ કદાચ બાળક કે પછી પ્રાણી તેનાથી કોઈ ફરક પડતો નથી બસ તેને જુઓ તમારા હાથ એક સાથે જોડીને એક વખતમાં દસ બાર મિનિટ માટે તેમ કરો તમે જોશો કે તમારી અડધી ચિંતા શાંત થવા લાગશે કારણ કે મૂળભૂત રીતે સંઘર્ષ એ છે કે તમારી અંદર બે પરિમાણ છે હું આના વિસ્તૃત વર્ણનમાં જવા માંગતો નથી કેમ કે યોગિક શરીર વિજ્ઞાન આમાં ઝીણવટપૂર્વક જાય છે યોગિક ફિઝિયોલોજી ગોઝ એલાબોરેટલી ઇનટુ ધીસ પરંતુ તેને સરળ રીતે કહીએ તો ત્યાં સુધી કે આધુનિક તબીબી વિજ્ઞાન પણ તમને કહે છે કે જમણો મગજ અને ડાબુ મગજ હોય છે બરાબર ને બસ આ બે વસ્તુઓને એકસાથે મૂકો જુઓ અત્યંત પ્રેમ અને અહોભાવ સાથે તમારા માટે જે કંઈ પણ મહત્વની બાબત છે તે તમારી પત્ની હોઈ શકે તે તમારો પતિ હોઈ શકે તે તમારો બાળક હોઈ શકે વૃક્ષ કૂતરો આકાશ સૂર્ય ચંદ્ર ગમે તે હોય તેમાંના દરેક તમારા જીવન માટે મહત્વપૂર્ણ છે શું એવું નથી હા તમે આ બે વસ્તુઓને એક સાથે જોડીને જેની પણ સાથે સંબંધ જોડી શકો તેની સામે તમે જેટલું ઉત્પન્ન કરી શકો તેટલા અત્યંત આનંદ સાથે જુઓ તે ઓળખીને કે તે તમારા માટે કેટલી મહત્વપૂર્ણ છે ઘણી વસ્તુઓ બદલાશે આ યોગનું પ્રથમ સ્વરૂપ છે જો હું આ કરીશ તો તે અઘરું બની જશે અને નમસ્કાર કરવાની ઘણી રીતો છે જેમ કે આમ જેમ કે આમ કે આમ આ સૌથી સરળ વસ્તુ છે અહીંથી શરૂ કરો ઠીક છે